नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रशांत नंबलिया, तमामनु हार्दिक स्वागत करू छू। आज आपणे धोरण नंबर 9 विषय गणित માં ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.5 થી આગળ શીખીશું। જો તમે પ્રથમ વખત વિડિયો નિહાળી રહ્યા હો તો તેને લાઈક સબસ્ક્રાઇબ તેમજ આગળ શેર કરશો। તો નિત્યસમ નંબર 5 આપણે 5મા નંબરને નિત્યસમથી આગળ શીખીએ તો a + b + c હોલ સ્ક્વેર એટલે કે ત્રણ પદનો સ્ક્વેર આપેલો હોય તો પ્રથમ પદનો સ્ક્વેર એટલે કે a વર્ગ + b વર્ગ + c સ્ક્વેર + 2ab + 2bc + 2ac એટલે કે પ્રથમ પદનો વર્ગ + બીજા પદનો વર્ગ + ત્રીજા પદનો વર્ગ + 2 ગુણ્યા પહેલું બીજું + 2 ગુણ્યા બીજું ત્રીજું + 2 ગુણ્યા ત્રીજું અને પ્રથમ પદ। તેવી રીતે છઠ્ઠા નંબરનો નિત્યસમ છે a + b આખાનો ઘન એટલે a ઘન + b ઘન + 3ab કૌંસમાં a + b। તેવી રીતે a માઇનસ b હોલ ક્યુબ બરાબર a ઘન ઓછા b ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b। તો આ ત્રણ નિત્યસમના મદદથી આપણે આજે શીખીશું। એમાં પ્રશ્ન નંબર 4 યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ કરો એટલે કે x + 2y + 4z હોલ સ્ક્વેર એટલે કે આ જે છે તે 5મા નંબરના નિત્યસમ જેવું છે એટલે તે પ્રમાણે લખીએ એટલે પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ દ્વિતીય 2 ગુણ્યા દ્વિતીય તૃતીય 2 ગુણ્યા તૃતીય પ્રથમ પદ પ્રથમ x 2y 4z 2 ગુણ્યા પહેલું બીજું એટલે x 2y 2 ગુણ્યા બીજું ત્રીજું 2y 4z ત્રીજું અને પહેલું 4z x ગુણાકાર કરીએ એટલે કે x સ્ક્વેર પ્લસ 4y સ્ક્વેર પ્લસ 4નો વર્ગ 16z સ્ક્વેર પ્લસ 2 દુ 4xy પ્લસ 2 દુ 4 જોકે જોકે 16yz પ્લસ 2 ચોક 8zx। ત્યારબાદ આપણે બીજા નંબરના દાખલા તરફ જઈએ એટલે કે બીજા નંબર 2x માઇનસ y પ્લસ z હોલ સ્ક્વેર એટલે કે પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ દ્વિતીય 2 ગુણ્યા બીજું ત્રીજું 2 ગુણ્યા ત્રીજું અને પહેલું એટલે કે 2x માઇનસ y z 2 ગુણ્યા પહેલું બીજું 2x માઇનસ y બીજું ત્રીજું માઇનસ y z ત્રીજું પહેલું z 2x ગુણાકાર કરો એટલે કે 4x નો સ્ક્વેર માઇનસ y નો સ્ક્વેર એટલે પ્લસ y નો સ્ક્વેર માઇનસ છે સ્ક્વેર છે એટલે ધન થશે પ્લસ z સ્ક્વેર વત્તા ઓછા ઓછા 2 દુ 4xy પ્લસ માઇનસ માઇનસ 2yz પ્લસ 2 દુ 4zx। ત્યારબાદ આપણે ત્રીજા નંબરના સમ તરફ જઈએ એટલે કે માઇનસ 2x પ્લસ 3y પ્લસ 2z હોલ સ્ક્વેર એટલે કે પહેલા પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પહેલું બીજું 2 ગુણ્યા બીજું ત્રીજું 2 ગુણ્યા ત્રીજું અને પહેલું એટલે કે માઇનસ 2x 3y 2z 2 ગુણ્યા પહેલું બીજું માઇનસ 2x 3y 3y 2z અને ત્રીજું અને પહેલું એટલે કે 2z માઇનસ 2x ગુણાકાર કરીએ એટલે કે 4x નો સ્ક્વેર માઇનસ છે સ્ક્વેર કરો એટલે ધન સંખ્યા થશે પ્લસ 9y નો સ્ક્વેર પ્લસ 4z સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 તેરી 12xy 2 તેરી 6 દુ 12y z પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 દુ 8zx। ત્યારબાદ ચોથા નંબરનો દાખલો આપણે એટલે કે 3a માઇનસ 7b માઇનસ c આખાનો સ્ક્વેર એટલે કે પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા પ્રથમ દ્વિતીય દ્વિતીય તૃતીય તૃતીય અને પ્રથમ પદ એટલે કે 3a માઇનસ 7b c 2 ગુણ્યા પહેલું બીજું 3a માઇનસ 7b 2 ગુણ્યા બીજું ત્રીજું માઇનસ 7b અને c ત્રીજું પહેલું c અને 3a
गुणाकार करे एटले 9a² प्लस 49b² प्लस 6² प्लस 2 × 6 = 42 ए बी प्लस माइनस माइनस एटले माइनस निशानी आवशे प्लस माइनस माइनस 7 × 2 = 14 bc प्लस 2 × 6 ca। त्यारबाद पांचमा नंबर नो दाखलो -2x प्लस 5y माइनस 3z होल स्क्वेर लेके प्रथम पद नो स्क्वेर प्लस बीजा पद नो स्क्वेर प्लस त्रीजा पद नो स्क्वेर प्लस 2 × प्रथम द्वितीय 2 × द्वितीय तृतीय 2 × तृतीय अने प्रथम लेके -2x 5y ने 3z 2 × पहलू बीजु -2x अने 5y पछी बीजु त्रीजु 5y माइनस 3z 3z माइनस 3z माइनस 2x એટલે કે 4x² પ્લસ 25y² પ્લસ 9z² પ્લસ માઇનસ માઇનસ 2 × 4 4 × 5 = 20xy 2 × 5 = 10 10 × 3 = 30yz વત્તા ઓછા ઓછા માઇનસ માઇનસ પ્લસ એટલે કે 2 × 3 = 6 6 × 2 = 12zx। ત્યારબાદ છઠ્ઠા નંબરનો દાખલો 1/4a માઇનસ 1/2b પ્લસ 1 હોલ સ્ક્વેર એટલે કે પ્રથમ પદનો સ્ક્વેર પ્લસ બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ 2 × પ્રથમ દ્વિતીય 2 × દ્વિતીય તૃતીય પ્લસ 2 × તૃતીય અને પ્રથમ એટલે 1/4a માઇનસ 1/2b પ્લસ 1 2 × પેલું બીજું એટલે કે 4 અને માઇનસ 2 માઇનસ 2 અને 1 × 4 સ્ક્વેર કરો એટલે 16 પ્લસ 2² 4 માઇનસ 6² કરો એટલે પ્લસ 1² 1 2 કેન્સલ વત્તા ઓછા ઓછા એ બી 4 2 કેન્સલ એટલે કે 2 × 1 એટલે કે બી વત્તા ઓછા ઓછા માઇનસ 2 પ્લસ 2 × 4 એટલે કે a/2। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5 તરફ જઈએ તો પ્રશ્ન નંબર 5 અવયવ પાડો એમાં પહેલો દાખલો છે 4x² પ્લસ 9y² પ્લસ 16z² પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16xz એટલે કે નિત્યસમમાં પાંચમા નંબર નિત્યસમ તમને જમણી બાજુ આપ્યો તેમાંથી આપણે ડાબી બાજુ લાવવાનું એટલે ઉપર જે રીતે કરી તે પ્રમાણે પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ પ્લસ 2 × પહેલું બીજું પ્લસ 2 × બીજું ત્રીજું પ્લસ 2 × ત્રીજું અને પહેલું એટલે આનું વર્ગમૂળ લખવાનું હવે 4x² નું એટલે 2x 9y² નું એટલે 3y 16z નું 4z 2 × પહેલું બીજું એટલે કે 2x 3y પછી 2 × બીજું ત્રીજું 3y 4z પછી 4z અને 2x હવે નિશાની જોવાની તો કયા બે પદ કયા પદ માઇનસ છે કયા તો કે માઇનસ 24yz અને 16xz બંનેમાં સમાન ચલ કયા છે તો કે ઝેડ તો ઝેડ વાળો પદ કેવા આવશે માઇનસ એટલે કે 4z માઇનસ આવશે એટલે જવાબ આવે 2x પ્લસ 3y માઇનસ 4z હોલ સ્ક્વેર। ત્યારબાદ આપણે બીજા નંબર દાખલો 2x² પ્લસ y² પ્લસ 8z² માઇનસ 2√2xy પ્લસ 4√2yz માઇનસ 8xz
आ રીતે તે પ્રથમ પદનો સ્ક્વેર બીજા પદનો સ્ક્વેર પ્લસ ત્રીજા પદનો સ્ક્વેર પ્લસ બે ગુણ્યા પ્રથમ દ્વિતીય બે ગુણ્યા દ્વિતીય તૃતીય પ્લસ બે ગુણ્યા તૃતીય અને પ્રથમ તો આનું વર્ગમૂળ એટલે બે નું વર્ગમૂળ વર્ગમૂળમાં ટુ એક્સ વાય સ્ક્વેર નું વાય આઠ નું થશે આઠ નું વર્ગમૂળ થાય બે વર્ગમૂળમાં બે ઝેડ બે ગુણ્યા પેલું બીજું એટલે કે રૂટ ટુ એક્સ ગુણ્યા વાય વાય ગુણ્યા બીજું ત્રીજું એટલે કે બે ગુણ્યા વાય ટુ રૂટ ટુ ઝેડ બે ગુણ્યા ટુ રૂટ ટુ ઝેડ પ્રથમ પદ રૂટ ટુ એક્સ હવે નિશાની જોવાની કયા બે પદ માઇનસ છે તો કે ત્રીજા નંબરનો અને છેલ્લા નંબર એટલે ત્રીજો અને છેલ્લામાં સમાન ચલ કયો છે એક્સ એટલે એક્સ વાળા બધા પદ કેવા આવશે માઇનસ એટલે જવાબ શું આવે માઇનસ રૂટ ટુ એક્સ પ્લસ વાય પ્લસ ટુ રૂટ ટુ ઝેડ હોલ સ્ક્વેર જો તમને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક સબસ્ક્રાઇબ તેમજ આગળ શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ